ગીર સોમનાથ જિલ્લામાં લોકસભાની ચૂંટણી સંદર્ભે સરપંચોનું સંમેલન યોજાયું. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગાભાઈ બારડના અધ્યક્ષસ્થાને સોમનાથ મત વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો તથા સરપંચનું ભવ્ય સંમેલન વેરાવળ ખાતે યોજાયું હતું, જેમાં સોમનાથ, કોડીનાર, ઉના, તાલાલાલ, માંગરોળ, જૂનાગઢ, વિસાવદર, નકોંગી ધારાસભ્યો તેમજ બોડી સંખ્યામાં સરપંચો તેમજ જિલ્લાભરના આગેવાનોની બોડી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી. ત્યારે વર્તમાન સરકાર પર આકરા પ્રહાર કરી કોંગી નેતાઓએ ખેડૂતોની પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે, બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ પર ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ લોકસભાની બેઠક પરના ઉમેદવાર અને ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશને 2 લાખથી વધુ મતોથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો. આજનો અમારો આ કાર્યક્રમ છે એ સોમનાથ વિધાનસભા મત વિસ્તારના તમામ ગામડાઓ અને શહેરી વિસ્તારમાંથી અમારા જવાબદાર કોંગ્રેસના આગેવાનોની આજે આ મિટિંગ અને સંમેલન હતું. એની અંદર અમારા ઉમેદવાર ભાઈ શ્રી પૂજાભાઈ અને અમારા ધારાસભ્ય શ્રી વિમલભાઈ, ભાઈ શ્રી બાબુભાઈ, આ બધાની હાજરી પણ ની વચ્ચે આજે આ સંમેલન બોલાવવામાં આવ્યું હતું. અને એની અંદર મોટી સંખ્યામાં સમગ્ર વિસ્તારમાંથી ઘણા મુખ્ય આગેવાનો, તમામ ગામ દીઠ કોઈ વાહનો કે રિક્ષાઓ મોકલીને કોઈને બોલાવ્યા નથી, મુખ્ય આગેવાનો જે કામ કરતા હોય એમને અમે આજે અહીંયા આમંત્રિત કરીને બોલાવ્યા છે અને મોટી સંખ્યામાં હાજર રહ્યા છે. અને આવનારી લોકસભાની ચૂંટણીની રણનીતિ નક્કી કરવા માટે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર કઈ રીતે કામ કરવું, કઈ રીતે મતદારોને મતદાર પેટી સુધી પહોંચાડવા અને કોંગ્રેસના ઉમેદવાર જલવંત મતોથી વિજય થાય એના માટે તમામ પ્રયત્ન કરવા માટે આજનું આ સંમેલન બોલાવવામાં આવ્યું. વેરાવળ શહેર અને વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકસભાની ચૂંટણી જીતવા માટે એનું વ્યવસ્થા તંત્ર અને કોંગ્રેસની સરકારની ઉપલબ્ધિઓ અને ભાજપ સરકારની નિષ્ફળતાઓ જન જન સુધી અને ઘર ઘર સુધી પહોંચાડવા માટે આજની સભાનું આયોજન કરવામાં આવેલું. આ સભાની અંદર વેરાવળ શહેર અને વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી તમામ ગામોમાંથી મુખ્ય કોંગ્રેસ પક્ષના જવાબદાર આગેવાનો અને પદાધિકારીઓ આજના સભામાં હાજર રહ્યા છે. અને ધારાસભ્યો જે છે એ ભાઈ ભગવાનભાઈ બારડ પ્રમુખ દ્વારા, પ્રમુખ શ્રી બાબુભાઈ વાજા, સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ સોડાસમા, પ્રદેશ મહામંત્રી ભાઈ શ્રી હીરાભાઈ જોટવા, પ્રદેશ આગેવાન ભાઈ શ્રી નુસરતભાઈ પંજા દ્વારા લોકો કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અને એ કાર્યકર્તાઓ આવતીકાલથી ચૂંટણી પ્રચાર દ્વારા આયોજન અને પ્લાનિંગ કરી અને 23મી તારીખ સુધી બુથ સમિતિ સુધી કઈ રીતે પહોંચી શકાય, મતદાન કઈ રીતે કરાવી શકાય એ પ્રકારનું આયોજન કરીને આવતીકાલથી આજની સભામાં નક્કી કરવામાં આવ્યું છે કે આવતીકાલથી કોંગ્રેસના જવાબદાર આગેવાનો ધારાસભ્ય ભાઈ શ્રી વિમલભાઈ સોડાના સોડાસમાના નેતૃત્વ નીચે ગ્રામ્ય વિસ્તારના જવાબદાર આગેવાનો અને પદાધિકારીઓ પ્રવાસ કરીને ચૂંટણીમાં શ્રી પ્રચાર કરીને વધુમાં વધુ લોકોનું જનસમર્થન મેળવીને સારામાં સારી લીડથી કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઈ વંશ જીતે એના માટે આજની સભામાં દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો છે. અમે પરમ દિવસના રોજ 9 તારીખના રોજ ગ્રામ્ય વિસ્તારમાં જશું. ગ્રામ્ય વિસ્તારમાં જે ખેડૂતોને પરેશાન છે, આજે અતિ ભારે વરસાદ થયો હતો ત્યારે તેમને પાક વીમો ચૂકવવાની વાત સરકારે કરેલી અને ન જેવી રકમ ચૂકવી અને ખેડૂતોને પાયમાલ કરેલા, કારણ કે ખરેખર એ સમયે હું પોતે ત્યાં રૂબરૂ મુલાકાત લીધેલી અને લોકોની પાક તો નિષ્ફળ ગયેલો પણ તેમને મોટા પ્રમાણની માટીઓ પણ ધોવાયેલી અને સરકારમાં અવારનવાર રજૂઆત કરેલી કે તેમને જે નુકસાન થયું છે એ પાક વીમા સાથે જે ખેતરમાં નુકસાન થયું એ ચૂકવવામાં આવે. આજે 90 સોમનાથ વિધાનસભામાં આજે ખેડૂતો પાસેથી પ્રીમિયમ લેવામાં આવે છે પણ તેમને પાક વીમો નથી આપવામાં આવતો. મગફળી કૌભાંડ વિશે વાત કરશું, ટેકાના ભાવ પૂરતા પૂરા નથી મળતા, હવે અન્ય સમસ્યાઓ લઈ અને લોકોની વચ્ચે જઈને વાત કરશું આ ભાજપ નિષ્ક્રિય બાબતમાં. કોંગ્રેસ પરિવાર એ અમારું પરિવાર છે, એમાં ક્યારેય અસંતોષ હોતો નથી, પણ અમે તે કોંગ્રેસના સૈનિકો છે, કોંગ્રેસ પ્રતિ વાત કરતા હોય છે, અમારા પક્ષ પ્રતિ વાત કરતા હોય છે. 21 વર્ષની ઉંમરથી આ પાર્ટી સાથે જોડાયેલું છું, 16 વર્ષ થયા છે. અસંતોષની વાત તો અમારા પરિવારમાં ક્યારેય હોતી નથી અને અમારી વાત તો અત્યારે એક જ છે કે પુંજાભાઈ વંશને જંગી બહુમતીથી વિજય બનાવવાનો. તો શું કાલથી તમે ગામડે ગામડે પુંજાભાઈ સાથે પ્રચાર સાથે નીકળી પડશો કે
હું તો પહેલે દિવસે પણ જે કોંગ્રેસ પરિવારે જેમને ટિકિટ આપી એમના માટે ત્યારે પણ ગામડે ગામડે નીકળવાનું છે, આજે પણ ગામડે ગામડે નીકળવાનું છું. અને કોંગ્રેસ પરિવારમાંથી જે ઉમેદવાર આવ્યો છે એ ઉમેદવાર પુંજાભાઈ વંશને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે થઈને અમે સાથે મળી અને 23 તારીખના રોજ વધારે મતદાન થાય એના માટે પ્રયત્ન કરશું. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ, ગુજરાતી, ગીર સોમનાથ.